બોટાદના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કપાસના પાકમાં મિલીબગના ઉપદ્રવનું નિયંત્રણ અંગેના ઉપાયો સૂચવ્યા. પ્રગતિશીલ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે કપાસના પાકમાં અત્યારે મિલીબગ જોવા મળે છે, તો તેની ઓળખ, નુકસાન અને સંકલિત નિયંત્રણ અંગે પગલાં સૂચવ્યા છે, જેમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના વનાળી ગામના સાગરભાઈ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે આશરે 21 વર્ષ પહેલા કપાસમાં મિલીબગ અન્ય દેશમાંથી આવેલો હતો. આ મિલીબગ હવે કપાસમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી દીધું છે અને દેશભરમાં આનો ઉપદ્રવ ઓછો વધુ જોવા મળતો હોય છે. આ મિલીબગ ઉપદ્રવને કારણે કપાસનું ઉત્પાદન ઓછું થવાની ચિંતા ખેડૂતોમાં હોય છે. ચોમાસાના અંતમાં મિલીબગ્સનું આગમન થઈ જતું હોય છે. સમગ્ર જિલ્લામાં કપાસનું વાવેતર ખૂબ જ થયું છે, તેમાં મિલીબગના ઉપદ્રવ જોવા મળતા ખેડૂતો સતત ચિંતામાં રહે છે, જે અન્વયે ખેડૂત દ્વારા ઉપાયો સૂચવ્યા છે. મારું નામ ડાભી સાગર, ગામ વનાળી, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ. ખેતી સાથે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું પછીના 4 વર્ષથી સંકળાયેલો છું. હાલ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મિલીબાગ નામનો રોગ જે છે ખેતીમાં બહુ વધારે પ્રમાણમાં જોવા મળે. મિલીબાગ રોગમાં અટકાવવા માટે શું ઉપાયો કરવા પડે? મિલીબાગ જે રોગ છે એ આપણા દેશમાં નથી, બીજા દેશમાંથી આવેલો છે. 2006માં બીજા દેશમાંથી ભારતમાં આવેલો છે અને આ જે રોગ છે એ ચોમાસાની સિઝન પૂરી થાય પછી જોવા મળતો હોય છે. એનો ઉપદ્રવ વધારે હોય છે અને જેમ જેમ તાપમાન વધે એમ આ રોગનું પ્રમાણ પણ વધતું જાય છે. અને આ રોગ શરૂઆતમાં ખેતરમાં 5-10 છોડવામાં જોવા મળે છે અને જો એની કોઈ કાળજી લેવામાં ન આવે તો સંપૂર્ણ ખેતરમાં ફેલાઈ જતો હોય છે. અને આ રોગથી નુકસાન કેટલું જાય છે એ સારી રીતે ખેડૂતો જાણે જ છે કે આ રોગ કેટલો નુકસાનકારક છે. હવે આ રોગ આવે છે ક્યાંથી? તો કે આ રોગ જે છે એ શેઢામાં કોંગ્રેસ નામનું ફળ હોય છે, કોંગ્રેસનું ફળ આપણે કહેતા હોય, ફળ પછી નિંદામણ નાખ્યું હોય એના કારણે એ બધાથી આ જે રોગ છે એ આવતો હોય છે ખેતરમાં. આની કાળજી લેવા માટે આપણે એટલું કરી શકીએ કે ખેતરમાં જ્યાં શેઢા હોય છે એની ઉપર ક્યાંય કોંગ્રેસનું ફળ કે આવું નિંદામણ બાકી ન રાખવું જોઈએ. આપણે જ્યારે ટ્રેક્ટર કે હળ ખાતી જે ચલાવતા હોય ખેતરમાં ત્યારે એને પણ દવાથી એકવાર છંટકાવ અને સાફ કરીને જ ખેતરમાં લઈ જવું જોઈએ. બીજી વાત કે જો ગયા વર્ષે આ રોગ આવેલો હોય તો એની જે સાંકીઓ હોય છે એ ખેતરના શેઢે કે પાળે રાખવી ન જોઈએ, જેના કારણે પણ આ વર્ષે રોગ આવવાની સંભાવના છે. હવે કે આ રોગ જે છે એની માટે કઈ દવા કારગર છે, 3 દવાના નામ બતાવીશ. પહેલી તો એ છે કે લેપોની નામનો એક જંતુનાશક પાવડર આવે છે, જે પાવડર જો આ રોગ મિલીબાગ રોગ છે એ થોડા પ્રમાણમાં ખેતરમાં જોવા મળતો હોય તો આ પાવડર બહુ કારગર નીવડે છે. અને જો આ રોગ વધી ગયો હોય, એનું પ્રમાણ ખેતરમાં વધી ગયું હોય તો એની માટે આપણે એક લીંબોળીનું તેલ, એ પણ એક દેશી ઉપચાર સરસ છે. અને બીજી વસ્તુ છે કે આપણે WG નામની દવા છે, WG નામની દવાનો છંટકાવ પણ બહુ વધારે છે. હા, અને જો આ રોગથી છોડ જે છે એ સંપૂર્ણ સંક્રમિત થઈ ગયો હોય તો એનો કાંઈ ઉપચાર છે નહીં, એટલે એ છોડને ખેંચી અને ખેતરની થોડેક આગે જઈને આપણે એનો નાશ કરવો જોઈએ.